પ્રશ્ન એક બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ઓપ્શન એ જવાહરલાલ નહેરુ ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ અને ઓપ્શન ડી ગાંધીજી તો સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા પ્રશ્ન બે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા ઓપ્શન એ ચારસો બત્રીસ ઓપ્શન બી ત્રણસો ઓપ્શન સી ત્રણસો પચાસ ઓપ્શન ડી ત્રણસો સાચો જવાબ છે ઓપ્શન ડી ત્રણસો નેવ્યાસી બંધારણ સભામાં ત્રણસો નેવ્યાસી સભ્યો હતા કેટલા વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસેથી મજૂરી કરાવવી એ ગુનો છે ઓપ્શન એ બાર ઓપ્શન બી અઢાર ઓપ્શન સી ચૌદ અને ઓપ્શન ડી પંદર સાચો જવાબ છે ઓપ્શન સી ચૌદ એટલે કે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસેથી મજૂરી કરાવવી એ ગુનો છે પ્રશ્ન ચાર બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી ઓપ્શન એ વીસ વર્ષ ઓપ્શન બી એકવીસ વર્ષ ઓપ્શન સી અઢાર વર્ષ ઓપ્શન ડી પંદર વર્ષ સાચો જવાબ છે ઓપ્શન બી એકવીસ વર્ષ એટલે કે બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે એકવીસ વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી પ્રશ્ન પાંચ બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો ઓપ્શન એ ઈસ ઈસવીસન અઢારસો છોતેરમાં ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો છોતેરમાં ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો પચાસમાં અને ઓપ્શન ડી ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં સાચો જવાબ છે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો છોતેરમાં તો બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ઈસવીસન ઓગણીસો છોતેરમાં કરવામાં આવ્યો કયો દિવસ માનવ હક દિવન એટલે કે માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ઓપ્શન એ દસ ડિસેમ્બર ઓપ્શન બી દસ જાન્યુઆરી ઓપ્શન સી પંદર ડિસેમ્બર અને ઓપ્શન ડી પાંચ જૂન તો સાચો જવાબ છે ઓપ્શન એ દસ ડિસેમ્બર તો દસ ડિસેમ્બરનો દિવસ માનવ હક દિન અથવા તો માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન સાત લોકસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ઓપ્શન એ નવ ડિસેમ્બર ઓગણીસો પચાસ ઓપ્શન બી ત્રીસ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ઓપ્શન સી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ અને ઓપ્શન ડી નવ જાન્યુઆરી ઓગણીસો છેતાલીસ સાચો જવાબ છે ઓપ્શન સી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ લોકસભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના દિવસે મળી હતી પ્રશ્ન આઠ બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી ઓપ્શન એ ત્રેવીસ ઓપ્શન બી પંદર ઓપ્શન સી ચોપન અને ઓપ્શન ડી બાર તો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રેવીસ બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે ત્રેવીસ સમિતિઓની રચના કરવામાં આવી હતી પ્રશ્ન નવ બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ ઓપ્શન બી શ્યામાપ્રસાદ મુખર્જી મુખરજી ઓપ્શન સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઓપ્શન ડી ડોક્ટર આંબેડકર સાચો જવાબ છે ઓપ્શન ડી ડૉક્ટર આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર આંબેડકર હતા પ્રશ્ન દસ દેશમાં કોઈ સાથે પણ ધર્મ જાતિ લિંગ અને રંગના આધારે કોઈ સાથે પણ પક્ષપાત કે ભેદભાવ ન કરવા એ નાગરિકોના કયા હકમાં કહેવામાં આવ્યું છે તો ઓપ્શન એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ઓપ્શન બી સમાનતાનો હક ઓપ્શન સી સ્વતંત્રતાનો હક ઓપ્શન ડી શોષણ સામે વિરોધનો હક સાચો જવાબ છે ઓપ્શન બી સમાનતાનો હક તો દેશમાં કોઈપણની સાથે ધર્મ જાતિ લિંગ અને રંગના આધારે પણ પક્ષપાત કે ભેદભાવ ન કરવા એ સમાનતાના હકમાં કહેવામાં આવ્યું છે પ્રશ્ન અગિયાર ઈસવીસન ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીને સુધારાથી આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ઓપ્શન એ હિન્દુ ઓપ્શન બી સાંપ્રદાયિક ઓપ્શન સી બિન સાંપ્રદાયિક અને ઓપ્શન ડી સ્વતંત્ર સાચો જવાબ છે ઓપ્શન સી બિન સાંપ્રદાયિક તો ઈસવીસન ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારાથી અમુકમાં બિન સંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો પ્રશ્ન બાર ભારતમાં કયો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઓળખાય છે અથવા ઉજવવામાં આવે છે ઓપ્શન એ એકવીસમી જૂન ઓપ્શન બી દસમી ડિસેમ્બર ઓપ્શન સી છ જાન્યુઆરી ઓપ્શન ડી દસ જાન્યુઆરી સાચો જવાબ છે ઓપ્શન સી છ જાન્યુઆરી તો ભારતમાં છ જાન્યુઆરીનો દિવસ મૂળભૂત ઉજવાય છે ભારતમાં રીતે દર કેટલા વર્ષે ચૂંટણી યોજાય છે ઓપ્શન એ ચાર ઓપ્શન બી ત્રણ ઓપ્શન સી પાંચ ઓપ્શન ડી બે તો સાચો જવાબ છે ઓપ્શન સી પાંચ તો ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે પ્રશ્ન ચૌદ બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ઓપ્શન એ ડૉક્ટર આંબેડકર ઓપ્શન બી ગાંધીજી ઓપ્શન સી સરદાર પટેલ ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાચો જવાબ છે ઓપ્શન એ ડૉક્ટર આંબેડકર તો બંધારણના ઘડવૈયા તરીકે ડૉક્ટર આંબેડકરને ઓળખવામાં આવે છે કોઈપણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રણાલિકાઓ મૂલ્યો વગેરે જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા કયા હક મુજબ મળે છે ઓપ્શન એ ધાર્મિક સ્વતંત્રતાનો હક ઓપ્શન બી સ્વતંત્રતાનો હક ઓપ્શન સી સમાનતાનો હક અને ઓપ્શન ડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તો પોતાની ભાષા બોલી અને પ્રણાલિકાઓ મૂલ્યો વગેરે જાળવી રાખવાનો અને વિકાસ કરવાનો હક એ ઓપ્શન ડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છે લોકશાહીનું મહત્વનું પાસું શું છે ઓપ્શન એ સ્વાસ્થ્ય ઓપ્શન બી શિક્ષણ ઓપ્શન સી આર્થિક સદ્ધરતા અને ઓપ્શન ડી સ્વતંત્રતા સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વતંત્રતા લોકશાહીનું મહત્વનું પાસું સ્વતંત્રતા છે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એટલે શું ઓપ્શન એ સામંત સામંતશાહી ઓપ્શન બી લોકશાહી ઓપ્શન સી રાજાશાહી ઓપ્શન ડી સરમુખત્યાર શાહી સાચો જવાબ છે ઓપ્શન બી લોકશાહી લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી બંધારણ બન્યાના કેટલા વર્ષ પછી બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો અહીં એકસઠમાં સુધારો ઓગણીસો નેવ્યાસીનાની વાત કરવામાં આવી છે કે જેમાં મતાધિકારની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી ઓપ્શન એ ઓગણચાલીસ ઓપ્શન બી પચાસ ઓપ્શન સી બેતાલીસ અને ઓપ્શન ડી એકાવન તો ઓગણીસો પચાસમાં ખરેખર બંધારણ અમલમાં આવ્યું તો ત્યારથી આપણે ગણીએ તો ઓગણચાલીસ વર્ષ થશે સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓગણચાલીસ બંધારણ બન્યાના ઓગણચાલીસ વર્ષ પછી બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો અને બંધારણ બની ક્યારે ગયું હતું તો છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ બંધારણ બની ગયું હતું બંધારણ દિવસના અવસર પર ખાસ કોને યાદ કરવામાં આવે છે ઓપ્શન એ જવાહરલાલ નહેરુ ઓપ્શન બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ ઓપ્શન ડી ડૉક્ટર આંબેડકર સાચો જવાબ છે ઓપ્શન ડી ડૉક્ટર આંબેડકર બંધારણ દિવસના અવસર પર ખાસ ડૉક્ટર આંબેડકરને યાદ કરવામાં આવે છે અને બંધારણ દિવસ છે છવ્વીસમી નવેમ્બર પ્રશ્ન વીસ નવું બંધારણ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું હતું ઓપ્શન એ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓપ્શન બી નવ જાન્યુઆરી ઓગણીસો છેતાલીસ ઓપ્શન સી નવ ડિસેમ્બર ઓગણીસો પચાસ ઓપ્શન ડી છવ્વીસમી નવેમ્બર ઓગણીસો પચાસ તો નવું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું સાચો જવાબ છે ઓપ્શન એ 26મી જાન્યુઆરી 1950 પચાસ ધર્મ અને સંપ્રદાયની દ્રષ્ટિએ ભારત કેવો દેશ છે ઓપ્શન એ સાંપ્રદાયિક ઓપ્શન બી બિન સાંપ્રદાયિક ઓપ્શન સી હિન્દુ ઓપ્શન ડી સાંસ્કૃતિક તો સાચો જવાબ છે ઓપ્શન બી બિન સાંપ્રદાયિક ધર્મ અને સંપ્રદાયની દ્રષ્ટિએ ભારત સાંપ્રદાયિક દેશ છે પ્રશ્ન બાવીસ નવ બંધારણ ક્યારે તૈયાર થયું હતું ઓપ્શન એ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ઓપ્શન બી છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ઓપ્શન સી નવ જાન્યુઆરી ઓગણીસો છેતાલીસ ઓપ્શન ડી નવ ડિસેમ્બર ઓગણીસો પચાસ સાચો જવાબ છે ઓપ્શન બી છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ તો નવું બંધારણ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ તૈયાર થયું હતું નવ ડિસેમ્બર ઓગણીસો ના દિવસે તો લોકસભાની પ્રથમ બેઠક મળી હતી વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ભારત ઓપ્શન સી બ્રિટન ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન બી ભારત વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે પ્રશ્ન ચોવીસ બંધારણમાં સુધારા પછી મતાધિકાર માટેની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી ઓપ્શન એ પંદર વર્ષ ઓપ્શન બી વીસ વર્ષ ઓપ્શન સી એકવીસ વર્ષ અને ઓપ્શન ડી અઢાર વર્ષ તો બંધારણમાં સુધારા પછી મતાધિકાર માટેની ઉંમર અઢાર વર્ષ કરવામાં આવી જે પહેલાં એકવીસ વર્ષ હતી તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અઢાર વર્ષ બંધારણ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે ઓપ્શન એ નવ ડિસેમ્બર ઓપ્શન બી પંદરમી ઓગસ્ટ ઓપ્શન સી છવ્વીસમી નવેમ્બર અને ઓપ્શન ડી છવ્વીસમી જાન્યુઆરી તો બંધારણ દિવસની ઉજવણી દર વર્ષે છવ્વીસમી નવેમ્બરના દિવસે કરવામાં આવે છે એટલે સાચો જવાબ છે ઓપ્શન સી છવ્વીસમી નવેમ્બર પ્રશ્ન છવ્વીસ સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની રચના કરવામાં આવે છે ઓપ્શન એ બે ઓપ્શન બી ચાર ઓપ્શન સી ત્રણ અને ઓપ્શન ડી પાંચ સાચો જવાબ છે ઓપ્શન એ બે સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવે છે એમાં એક સંઘ સરકાર અને બીજી રાજ્ય સરકાર પ્રશ્ન સત્યાવીસ બંધારણમાં ઓગણીસો નેવ્યાસીમાં કેટલામાં સુધારો કરવામાં આવ્યો ઓપ્શન એ બત્રીસમો ઓપ્શન બી પચાસમો ઓપ્શન સી એકસઠ ઓપ્શન ડી બાવન મો સાચો જવાબ છે ઓપ્શન સી એકસઠ મો તો બંધારણમાં ઓગણીસો નેવ્યાસીમાં એકસઠમો સુધારો કરવામાં આવ્યો અને મતાધિકાર માટેની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી પ્રશ્ન અઠ્યાવીસ બંધારણની શરૂઆત સેનાથી થાય છે ઓપ્શન એ બંધારણના ઘડવૈયાના નામથી ઓપ્શન બી બંધારણની કલમોથી ઓપ્શન સી રાષ્ટ્રગીતથી ઓપ્શન ડી અમુકથી સાચો જવાબ છે ઓપ્શન ડી અમુકથી એટલે કે બંધારણની શરૂઆત અમુકથી થાય છે પ્રશ્ન ઓગણત્રીસ બંધારણ ઘડતર માટે કેટલી બેઠકો મળી હતી ઓપ્શન એ બસો તેતાલીસ ઓપ્શન બી એકસો ત્રેવીસ ઓપ્શન સી એકસો પચાસ અને ઓપ્શન ડી એકસો સાસઠ બેઠકો તો સાચો જવાબ છે ઓપ્શન ડી એકસો સાસઠ બેઠકો બંધારણ ઘડતર માટે એકસો સાસઠ બેઠકો મળી હતી પ્રશ્ન ત્રીસ ડૉક્ટર આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે ઓપ્શન એ સ્વતંત્રતાનો હક ઓપ્શન બી બંધારણીય ઈલાજોનો હક ઓપ્શન સી ધાર્મિક સ્વતંત્રતાનો હક અને ઓપ્શન ડી સમાનતાનો હક સાચો જવાબ છે ઓપ્શન બી બંધારણીય ઇલાજોનો હક ડોક્ટર આંબેડકરે બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોનો હક જે અનુચ્છેદ બત્રીસમાં આપેલો છે તેને બંધારણનો આત્મા સમાન ગણ્યો છે જેની અંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર રીટની જોગવાઈ કરવામાં આવી છે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર કહેવું કહેવાય ઓપ્શન એ સાંપ્રદાયિક ઓપ્શન બી બિનસાંપ્રદાયિક ઓપ્શન સી સ્વતંત્ર અને ઓપ્શન ડી પ્રજાસત્તાક સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રજાસત્તાક પ્રજા એટલે કે લોકો લોકોના હાથમાં સત્તા હોય એટલે પ્રજાના હાથમાં સત્તા પ્રજાસત્તાક રાષ્ટ્ર કહેવાય પ્રશ્ન બત્રીસ ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે ઓપ્શન એ લોકશાહી ઓપ્શન બી રાજાશાહી ઓપ્શન સી શરમુખ્ત્યારશાહી અને ઓપ્શન ડી સામાનશાહી સાચો જવાબ છે ઓપ્શન એ લોકશાહી ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે